ધોરણ 5 વિષય ચિત્રકામ ભાત ચિત્ર. તો એમાં સૌપ્રથમ ગુલાબી રંગ આપણે લઈશું, બરાબર છે. ગુલાબી રંગ પૂરવા માટે સૌથી મોટું જે વર્તુળ છે એના જે ભાગ છે સામસામેના, એમાં આપણે ગુલાબી રંગ પૂરવાના છીએ, બરાબર. જે પ્રમાણે હું પૂરી રહી છું એ પ્રમાણે તમારે વર્તુળની બહાર ન જાય એમ શાંતિપૂર્વક કલર પૂરવાના રહેશે. ચલો શરૂ કરો. બરાબર છે. એની સામેના ભાગમાં આપણે રંગ પૂરીશું. બરાબર આ રીતે. વર્તુળની બહાર ન જાય એ રીતે પૂરવાનું, બરાબર. તો સામસામે થઈ ગયું દરેકને. ચાલો હવે નીચે પૂરીશું એ જ પ્રમાણે. બરાબર. હવે એની સામેના ભાગમાં પૂરીશું. હવે આપણે લઈશું લીલો કલર. કયો કલર? લીલો કલર. હવે એ આપણે અહીં પૂરવાનો છે. મોટા વર્તુળની જે આ પ્રમાણેની સાઈડ કરેલી છે એમાં પૂરીશું, બરાબર. આ રીતે
હવે એના સામેનામાં પૂરી છે. બરાબર છે. ત્યારબાદ અહીં રંગ પૂરીશું. બરાબર, હવે એની સામેનામાં જ હવે આપણે લઈશું પીળો રંગ. કયો રંગ લઈશું? પીળો રંગ. પીળો રંગ ક્યાં પૂરીશું? તો એના પછીની જે ભાત છે એની અંદર, અહીં. બરાબર, સામ સામેના બધા ખાનામાં આપણે પીળો રંગ પૂરીશું. બરાબર, અહીં થઈ જાય. પછી અહીં સામેના બાજુવાળામાં એ રીતે અહીં અને આપણે પીળો કલર પૂરવાનો રહેશે. તો ચાલુ કરી દો પીળો કલર પૂરવાનું. થઈ ગયું દરેકને પીળો કલર. હવે કયો કલર લઈશું આપણે? રેડ કલર. કયો લઈશું? રેડ કલર. તો રેડ કલરને આપણે પૂરીશું બારના વિભાગમાં, એ 1, 2, 3 અને 4. બરાબર, ત્યાં આપણે રેડ કલર પૂરવાનો છે અહીં. બરાબર, લીલા કલરની અંદર જાય ને એ પ્રમાણે આ રીતે રેડ કલર, લાલ કલર પૂરવાનું રહેશે આ રીતે. બરાબર, બરાબર એ જ રીતે અહીં પણ આપણે પૂરીશું લાલ કલર.
તો આ રીતે લાલ કલર પૂર્યા બાદ હવે આપણે લઈશું બ્લુ કલર, એને આપણે પૂરવાનું છે સૌથી નાના ચોરસમાં અહીં. સૌથી નાના ચોરસના ગોળની અંદર ન જાય, ચોરસની બહાર ન જાય એ રીતે આપણે પૂરીશું વાદળી કલરને. કે આ રીતે વાદળી કલર આપણે પૂરવાનો રહેશે. ચિત્ર પોથીને ગોળ ફેરવી ફેરવી એ તમને અનુકૂળતા મુજબ તમે પૂરો. હવે આપણે લઈશું જાંબલી કલર. કયો કલર? જાંબલી કલર એ આપણે પૂરીશું એક અને ત્રણ ખાનામાં, પહેલું અને ત્રીજું એમાં આપણે પૂરીશું જાંબલી કલર. વર્તુળની બહાર કલર ન જાય એનું દરેકે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર છે? આ રીતે એકમાં થઈ ગયું. હવે આપણે ત્રીજા નંબરના ખાનામાં પણ જાંબલી રંગ પૂરીશું. બરાબર છે? હવે ચાર અને બે નંબરમાં પૂરીશું આપણે પીળો કલર. કયો કલર પૂરીશું? પીળો કલર. પીળો કલર પૂરાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો અહીં આપણું ભાત ચિત્ર તૈયાર થઈ ગયું. તમારે ઘરે આની ફરી એક વખત પ્રેક્ટિસ કરવાની રહેશે અને પછી બીજું એક વર્તુળ દોરીને પણ પ્રયત્ન કરી શકો છો. અંદર બીજી અલગ પ્રકારની ભાત પાડવાનો પણ તમે પ્રયત્ન કરી શકો છો ગોળમાં. બરાબર? ગોળ દોરો, પછી છોકરીઓ છે અંદર મહેંદીનું સરસ મજાનું ફૂલ દોરી શકે છે. અંદર બીજા બે ચોરસ બે ગોળ એ રીતે દોરીને પણ માપ લઈને તમે નાનું મોટું મોટું નાનું એ રીતે બનાવી શકો છો. બરાબર? તો આપણું ભાત ચિત્ર તૈયાર છે. દરેકે પોતાની ચિત્રપોથીમાં દોરવાનું છે અને રંગ પૂરવાના છે. બરાબર? આભાર. અસ્તુ.